વાયદા કંપની એચડીએફસી એમસીએ પોતાના બહુ શાનદાર રિઝલ્ટ જાહેર કર્યા હતા જેના આપણે બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે અને ત્રણ અલગ અલગ બ્રોકરેજ કંપનીઓએ તેમના રિપોર્ટ જાહેર કર્યા છે શરૂઆત આપણે મોર્ગન સ્ટેન્ડલીથી કરીશું તેમને ઇક્વલ વેટ રેટિંગ કર્યા છે અહીંયા લક્ષ્યાંક તેમને બે હજાર રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમના મતે ક્યુ ક્યુ ધોરણે અડસઠ માર્જિન નેલ્જોમાં સુધારો આવ્યો છે સાથે જ આવકમાં સુધારાથી ઇક્વિટી શેર પણ મજબૂતી જોવા મળી શકે છે સાથે જ એચએ એસસી એમસી પર આપણે એચએસ બીસીનો મત જાણીશું તેમણે હોલ્ડ રેટિંગ કર્યા છે પરંતુ લક્ષ્યાંક વધાર્યા છે તેમણે વધારીને બે હજાર પાંચસોને એસી રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે ક્વાર્ટર ટુમાં ઇક્વલ જે ઇન્ડિવિઝ્યુઅલ જે ફોલિયો જે છે તેમાં સુધારો આવ્યો છે સાથે ઇક્વિટી એ એ યુએમ માર્કેટ શેર છે તેમાં પણ સુધારો જોવા મળ્યો છે સાથે જ એફઆઈ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ માટે ઇપીએસ જે છે તે ચાર ટકા પર રહ્યા છે તેને આગળ પણ વધુ ગ્રોથ રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને નજીવા નીચા ખર્ચ તે કારણે આવક અંદાજ જે છે તે એફઆઈ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ફોર માટે ઇપીએસમાં પણ સુધારો આપવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે ત્યારબાદ જેફરીસુ મતે જાણશો આપણે એચડીએફસી એએમસી માટે તેમને ખરીદારીની સલાહ આપી છે અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે તેમને વધારીને ત્રણ હજાર પચાસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું કહેવું છે કે નફો જે છે તે વીસ ટકા વધીને ચારસો ને ચાલીસ કરોડ વાયુવાય ધોરણે આવ્યો છે તે ખૂબ જ પોઝિટિવ છે ત્યાં જ વાયોવાહી ધોરણે ઇક્વિટી એ એમ એ એમ ગ્રોથ જે છે તે છત્રીસ ટકા પર રહ્યો છે સાથે આવક અને નફો જે છે તે અઢારથી વીસ ટકા રહ્યો છે અને એયુએમ ગ્રોથ જે છે તે બાવીસ ટકા આપણને વધતો જોવા મળ્યો છે સાથે એચડીએફસી એ એમસીને એચડીએફસી બેંકના ઊંચા વોલેટ શેરથી પણ ફાયદો થઈ શકે જે તે એચડીએફસી કંપની માટે ખૂબ જ એક બેનિફિટ રહેશે સાથે જ ઇક્વિટી એયુએમ ગ્રોથ જે છે તે ત્રણથી ચાર ટકા વધવાની પણ આગળ જતા અપેક્ષા ધરાવી રહ્યા છે એટલે ઓવરઓલ જોવા જઈએ તો એચડીએફસી ને લઈને ત્રણેય બ્રોકરેજ હાઉસ જે છે એ થોડા પોઝિટિવ આપણને જોવા મળી રહ્યા છે જે